આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુરતમાં સલામતી માર્ગ માસ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ, પોલીસ કમિશનરે આપી ઝંડી. ગુજરાતભરમાં સલામતી માસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસ કમિશનર કચેરી સામે આજે સલામતી માસનો પ્રારંભ સુરત પોલીસ કમિશનર અજય તોમર હાજર રહી છે. વિવિધ સંસ્થાઓના લોકો ભેગા મળી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરી સુરતમાં અકસ્માતમાં વધારો થાય છે તેમાં લોકોમાં જાગૃતિ આવે એટલે માટે અકસ્માત ન થાય તે માટે સાવધાની રાખવી, બાઇક ધીમે ચલાવવા માટે કમિશનરે ખાસ ભાર મૂક્યો હતો. સ્પીડ ન્યૂઝ 17 સુરત. કર્મચારીશ્રીઓને, ટ્રાફિકના જવાનોને તથા મીડિયાકર્મીઓને અહીંયા આવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આજના આ કાર્યક્રમને સફળપૂર્વક પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ સરસ રીતે આપણી આ બાઇક રેલીનું આયોજન થયેલ છે અને મેક્સિમમ રીતે લોકોમાં ટ્રાફિકનો રૂલ્સ અવેરનેસનો પ્રોગ્રામ આ કન્ડક્ટ કરશે. સમસ્ત ભારતવર્ષમાં દર વર્ષે દુર્ભાગ્યપૂર્ણ રીતે 1.5 લાખથી વધારે લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે. આ સંખ્યાને વાત કરીએ તો પણ એના લીધે આખા રાષ્ટ્રને, સમાજને કેટલા બધા નુકસાન થાય છે એની આપણે કલ્પના કરી શકીએ. સુરત શહેર જે અનેક બાબતોમાં એક બહુ ચડિયાતું શહેર છે, બહુ ખાસ વિશિષ્ટ પોતાની ઓળખ પ્રતિષ્ઠાપિત કરી ચૂક્યા છે, આપણે પ્રયાસ કરીએ ટ્રાફિક પોલીસ, સુરત સિટી પોલીસ દ્વારા એક માસ દરમિયાન કેટલાક કાર્યક્રમના આયોજન કરવામાં આવશે કે પોલીસ મહેનત કરે, કોર્પોરેશનની સાથે વધારે સંકલન કરે અને નાગરિકોમાં જાગૃતતા આવે કે ટ્રાફિકના નિયમોના પાલન કરવાથી આપણા બધાના લાભ છે, આપણા બધાની સુરક્ષા ટ્રાફિકના નિયમોના પાલન કરવામાં છે. આ જાગૃતિ માટે આજે આ એક રેલીના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં પોલીસના અધિકારીઓ કર્મચારીઓની સાથે શહેરના અનેક જાગૃત યુવાન, છોકરાઓ અને છોકરીઓ આમાં ભાગ લઈ રહ્યા છે. આ બધા યુવક અને યુવતીઓ મારફતે, ટ્રાફિક પોલીસ મારફતે સમસ્ત શહેર માટે આ જ મેસેજ છે કે સડક રોડ ઉપર ટ્રાફિકના નિયમોના પાલન કરવાથી આપણે બધા વધારે સુરક્ષિત બનીશું, આપણા પરિવારો વધારે સુરક્ષિત બનશે, આપણા શહેર વધારે સુરક્ષિત બનશે. થેન્ક યુ. જય હિન્દ.